ગાંધીનગર લોકસભા માટે કોંગ્રેસ ઉમેદવાર દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સીજે ચાવડા દ્વારા ગાંધીનગરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે પ્રચાર કરવાનો અંતિમ દિવસ. સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ થશે શાંત, ત્યારે પોતપોતાના મતવિસ્તારમાં અત્યારે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તો ગુજરાતમાં આજે પ્રચાર કરવાનો અંતિમ દિવસ, ત્યારે ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તો આ જ મુદ્દે સંવાદદાતા રાજેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે. જી રાજેન્દ્ર, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ દ્વારા ઈડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે, ત્યારે કોંગ્રેસ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં જોરશોરથી સીજે ચાવડા દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, શું કહી રહ્યા છે તેઓ? આ મારો હોમ ટાઉન છે, હોમ પીચ ઉપર હું આજે પ્રચારમાં આવ્યો છું અને મને વિશ્વાસ છે કે ગાંધીનગરની જનતા શહેરની હોય કે ગામડાની 35,000 થી 40,000ની મતની લીડ કોંગ્રેસ અહીંયાથી મને આપશે અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બધા મતો મળીને લગભગ 90,000 મતોની સરસાઈથી હું જીતવાનું. અમિત શાહ 7 લાખ લીડથી જીતવાની વાત કરી રહ્યા છે, એની સામે તમારી જીતની ઉમેદ કેટલી છે? અત્યારે અમિત શાહ ગામે ગામ ને ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ ઘૂમી રહ્યા છે અને એમને થઈ ગયું છે કે આ સીટ હું હારી રહ્યો છું, એટલા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ 1 કલાક આપવાના બદલે 10-10 દિવસ અહીંયા પડાવ નાખીને પડ્યા છે, એ હાર ભારી ગયા છે અને હું આ પ્રજાનો પરિવર્તનનો પવન જોતા ચોક્કસ કહું છું કે હું સીટ જીતવાનું છું. અમદાવાદની 4 વિધાનસભાઓ આપણા માટે બહુ અઘરી છે, કઠિન છે, ત્યાંથી જીતવું, શું કહેશો? આપનું માનવું ભૂલ પડેલું છે, વેજલપુર અને સાબરમતીમાં પણ હું આ વખતે સરસાઈ મેળવવાનો છું અને ઘાટલોડિયા અને નારણપુરામાં જે લીડ ભાજપા લેતી હતી એ પટેલ કોમ્યુનિટીની નારાજગીને કારણે, હાર્દિકને લાફાલાફી કરવાના કારણે અને પટેલ સમાજને હડધૂત કરવાના કારણે જે મત ભાજપને મળતા હતા એ મત કોંગ્રેસને મળવાના છે, એ લીડ ઘટશે અને સરવારે હું જીતવાનું છું. હાર્દિક સાથે કાલે ઘટના બની, એ વિશે શું કહેશો? હું ઘટના નહીં અને દુર્ઘટના કહું છું. આત્મારામ પટેલ જે પટેલ સમાજના ભીષ્મ પિતામાં હતા એનું ધોતિયું ખેંચવાવાળા લોકો આજે હાર્દિક પટેલને હેરાન કરી રહ્યા છે. પાટીદારના વોટર પણ ગાંધીનગરમાં વધુ પ્રમાણમાં છે, તો આપનું શું કહેવું? પાટીદાર સમાજ ગાંધીનગરના પાટીદારના મત તો આમે મારી સાથે સંકળાયેલા છે અને પાટીદાર સમાજના તમામ ગામોમાંથી શહેરમાંથી મને અહીંયા તો મત મળે છે, પરંતુ શહેરી વિસ્તારના પણ પાટીદાર સમાજના અમદાવાદના પણ મત મળશે. ચોક્કસથી તો કહી શકાય કે આજે પ્રચારનો અંતિમ દિવસ છે, 6 વાગ્યા પછી પ્રચાર પ્રડગમ શાંત થઈ જાય, પરંતુ આપ જોઈ શકો છો કે અત્યારે જે તમામ જે ગાંધીનગરવાસીઓ છે એ સીજે ચાવડાનું સ્વાગત કરી રહ્યા છે. તમામ જે સેક્ટરોમાં આજે પ્રચાર કરવાનો છે, દિવસ દરમિયાન ગાંધીનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવશે અને એમના જે સમર્થકો છે અત્યારે એમનું ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં રેલી આજે કરવામાં આવી રહી છે, આજે છેલ્લો દિવસ છે અને ગાંધીનગર શહેરમાં પણ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે સમર્થકો છે સાથે સાથે સામાન્ય જે જનતા છે એ પણ સીજે ચાવડા સાથે સમર્થનમાં જોડાઈ છે. જે શરૂઆત 7 વાગ્યાથી આ રેલી શરૂઆત થઈ હતી, અત્યારે સેક્ટર 3માં આ રેલી પહોંચી છે અને આવનાર સમગ્ર જે ગાંધીનગરના જે સેક્ટરો છે એને પણ આવરી લેવામાં આવશે. જી બિલકુલ રાજેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ગાંધીનગર બેઠક ઉપર સીજે ચાવડા દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ફૂલહારથી લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.